ક્રિમિનલ પ્રોસીજર કોડ ઓગણીસો તોતેરની કલમ ત્રણસો નવ્વાણું ચારસો એક ખાનગી વ્યક્તિની રિવિઝનમાં યોગ્ય કારણ જણાય તો હાઈકોર્ટ એક્વિટલનો હુકમ રદ કરી કેસની નવેસરથી સુનાવણી કરી નિર્ણય આપવા યોગ્ય કોર્ટને આદેશ આપી શકે છે તારીખ ત્રેવીસ પાંચ બ્યાસીના રોજ બપોરે બે ત્રીસ કલાકે આશરે અઢીસો માણસોનું ટોળું અરજદારના પિતા કિકર મોંડલના ઘર આગળ આવ્યા આ ટોળાના માણસો પૈકી અમુક લાઠી તીર લઈને આવેલા તેઓ એવી બૂમ પાડતા હતા કે તેઓ કોંગ્રેસીઓનું લોહી રેડવા અને મોંડલના ઘરે પથ્થર માર્યો કર્યો તીર છોડ્યા અને ઘરમાં પ્રવેશવા પ્રયત્ન કર્યો મોંડલે આનો સામનો પણ કર્યો પણ બચવા પોતે સાતસો આઠસો ડગલા દૂર આવેલા કુંભારના ઘરમાં ભરાઈ ગયા એટલે ટોળું કુંભારના ઘરને ઘેરી વળ્યું કીકર મોંડલના ઘરમાં ટોળાના માણસો બેઠા અને ઘરના રહીશો અને ખેતરો તરફ નાસી છૂટ્યા આરોપી પણ ગોપ અને બીરેન મોંડલ ત્યારબાદ મોટર ઉપર ગયા અને ખટારો ભરીને વધુ માણસો લઈ આવ્યા તેઓ બંકુના ઘરને ઘેરી વળ્યા અને અંદર બાદ એક કલાકે એક ભરેલો કોથળો લઈ બહાર આવ્યા જે કોથળો તેમણે ટ્રકમાં નાખ્યો અને જતા રહ્યા ત્યારબાદ કીકર મુંડલનો પત્તો લાગ્યો નહીં સહદેવ મુંડલે તારીખ ચોવીસ પાંચ બ્યાસી ના રોજ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ આપી અને પોલીસ તપાસ શરૂ થઈ દામોદર નદી નજીકથી તારીખ સત્યાવીસ પાંચ બ્યાસીના રોજ માંસના લોચા હાડકાના ટુકડા કાળી કિનારની ફાટેલી ધોતી ગંજી અને રૂમાલ મળી આવ્યા જેનું ઇન્કવેર પંચનામું થયેલું અને ધોતી ગંજી વગેરે કિકર મોંડલના હતા તેમ ઓળખી બતાવવામાં આવેલું તપાસને અંતે ઇપિકો કલમ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ ચારસો અડતાલીસ ત્રણસો ચોસઠ ત્રણસો બે બસો એકાણુંના ગુના માટે ચાર્જશીટ રજૂ થઈ ટ્રાયલના અંતે આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ કરવામાં આવ્યો તે વિરુદ્ધ રાજ્ય સરકારે અપીલ કરી નહીં પણ મરનારના દીકરાને હાલની રિવિઝન અરજી કરી રિવિઝન અરજીમાં હાઈકોર્ટની મર્યાદિત અધિકારો રહે છે એ એઆઈઆર ઓગણીસો બાસઠ કંસમાં ચાર સુપ્રીમ કોર્ટ સત્તરસો અઠ્યાસીના ચુકાદાનો આધાર લેવામાં આવેલો જેમાં ઠરાવવામાં આવ્યું છે કે રિવિઝનમાં એકવીટલ રદ કરવાનો હાઈકોર્ટને અધિકાર છે પણ આ અધિકાર કોઈ ખાસ કેસમાં અજમાવી શકાય જ્યારે ન્યાય મેળવવામાં નિષ્ફળતા પ્રાપ્ત થયેલી હોય એઆઈઆર ઓગણીસો તોતેર સુપ્રીમ કોર્ટ એકવીસ પિસ્તાલીસમાં એવો સિદ્ધાંત દર્શાવવામાં આવ્યો છે કે રિવિઝનમાં હાઈકોર્ટ પુરાવાનું મૂલ્યાંકન કરી શકે નહીં એઆર ઓગણીસો છ્યાસી સત્તરસો એકવીસમાં એવો સિદ્ધાંત દર્શાવવામાં આવ્યો છે કે આવા કેસમાં હાઈકોર્ટ એક્વિટલ રદ કરી રિટ્રાયલ માટે હુકમ કરી શકે કેસની હકીકત જોતા ટ્રાયલ કોર્ટે ધોતી ગંજી વગેરે ઉપરની કિકર મોંડલના મોત સંબંધી પૂરતો પુરાવો નથી તેમ ઠરાવેલ તે નિર્ણય અયોગ્ય હતો કેસની પૂર્વ ભૂમિકા વિગેરે જોતા પુરાવો સ્પષ્ટ હતો કે કિકર કીકરમોંડલનું માથું ઉતારી લેવામાં આવેલું